સાંજ માટે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું બનાવવાનું મન થાય અને સાથે હેલ્ધી પણ હોય તો આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘનુજ કિચનમાં આજે આપણે બનાવીશું રાજકોટના મહેકા ગામના ફેમસ અને ઓથેન્ટિક ગ્રીન પુડલા આ પુડલા એટલા ટેસ્ટી અને સાથે હેલ્ધી છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછા તેલમાં અને સાથે એકદમ હેલ્ધી બને છે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને મહીકા ગામના સ્પેશિયલ ગ્રીન પુડલાની રેસીપી આ ઠંડીની સિઝનમાં પણ ખાઈ શકાય અને વરસાદની સિઝનમાં પણ ખાવાની ખૂબ મજા આવે તો ઝાલો બનાવીએ તો પુડલા બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા બાઉલમાં આપણે બે કપ ચણાનો લોટ લેશું એની સાથે આપણે અડધો કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ અને અડધો કપ આપણે લીલી ડુંગળીનો ગ્રીન ભાગ સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું સાથે અડધો કપ ફ્રેશ લીલા ધાણા કટ કરી એડ કરીશું આ બધા વેજીટેબલને તમે એકદમ ઝીણા કટ કરજો અડધી ટી સ્પૂન લીલી મેથી વન ફોર્થ કપ ફ્રેશ લીલું લસણ તો અહીંયા મેં લીલા લસણનો સફેદ અને લીલો ભાગ બંને લીધો છે ત્રણ ટેબલ સ્પૂન લીલા મરચાંથી ખાસ તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે એડ કરજો એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર સાથે એક ટી સ્પૂન અદકચરા વાટેલા મરી અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ તો હિંગ એડ કરશો તો પચવામાં ખૂબ જ આસાની રહેશે તો એકદમ સરસ રીતે બધા મસાલા સાથે પહેલાં આ રીતે મિક્સ કરી લેશું તો એકદમ ઝટપટ બની જાય છે આ અને આ ચટણી સાથે ખાવાની પુડલા બહુ મજા આવે છે સાથે ખૂબ જ ઠંડીમાં અને તમે વરસાદની સિઝનમાં બંને સિઝનમાં બનાવી શકો તો એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું હવે આપણે એનું બેટર તૈયાર કરવાનું છે તો મેં અહીંયા પહેલાં એક કપ પાણી લીધું છે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટરને મિક્સ કરતા જશું ચણાના લોટમાં પાણી ખૂબ જ ઓછું જોઈએ છે તો આ રીતે ધ્યાનથી એડ કરવાનું નહીં બેટર છે એ પતલું થઈ જશે અને પુરલા એકદમ પરફેક્ટ નહીં બને તો અહીંયા મેં પહેલાં એક કપ પાણી એડ કરી દીધું હજુ બેટર આપણું થોડું થીક લાગે છે તો આપણે વધારે પાણી એડ કરીશું તો પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જુઓ હજુ થોડું બેટર થિક છે અને એક કપ પાણી આપણે એડ કર્યું છે તો વધારે પાણી આપણે ભરી લેશું અને મેં અહીંયા પાછું અડધો કપ પાણી ભર્યું છે અને હવે આપણે પાછું થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરી લેશું તો તમે જુઓ આપણે આ બેટરને બહુ પતલું પણ નહીં અને બહુ થિક પણ નહીં મીડિયમ થિકનેસવાળું રાખવાનું છે તો અહીંયા મેં અડધા કપમાંથી વન ફોર્થ કપ પાણી એડ કરી દીધું તો અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ હવે તૈયાર થઈ ગયું છે અને વન ફોર્થ કપ પાણી બચ્યું છે તો આટલું બેટર તૈયાર કરવામાં આપણે એક કપ અને ઉપર વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે લાસ્ટમાં આપણે બે ટેબલ સ્પૂન રવો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે જ રવો એડ કરવાનો અને રવા એડ કરવાથી પુડલા એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે તો જરૂરથી એડ કરજો તમે અહીંયા સૂજી પણ એડ કરી શકો અને હવે આપણું પુડલા બનાવવાનું બેટર એકદમ પરફેક્ટ છે તો આમાંથી આપણે પુડલા તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા નોનસ્ટીકનો તવો લીધો છે તમે કોઈપણ તવા ઉપર આ પુડલા બનાવી શકો છો હવે એક ટી સ્પૂન તેલને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી આ રીતે બેટર એડ કરીશું તો આ પુડલા થોડા ઠીક હોય છે તો વધારે બેટર એડ કરવાનું અને આ પુડલાને ઓથેન્ટિક રીતે હાથથી સ્પ્રેડ કરવામાં આવે છે તો આ રીતે સ્પ્રેડ કરી દેસુ અને આ પુડલાને થોડા થીક રાખવામાં આવે છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સાથે વેજીટેબલ પણ એડ કર્યા છે તો એકદમ પતલા કરીશું તો એ ચવડ થઈ જશે તો આ રીતે થોડા મીડિયમ થિકનેસવાળા રાખવાના અને આ પુડલાને જો તમને ઉપરથી એવું લાગે કે જરૂર લાગશે તેલની તો એક ટી સ્પૂન ઉપરથી તેલ સ્પ્રેડ કરી દેવાનું તો હું અહીંયા એક ટી સ્પૂન તેલ સ્પ્રેડ કરી દઈશ જેથી ઉપરથી પણ એકદમ સરસ એવા ડ્રાય થઈ જાય હવે આ પુડલાને આપણે ઉપરથી થોડા ડ્રાય થવા દેવાના જેથી આપણે ફેરવતી વખતે એ તૂટે નહીં અને એકદમ સરસ રીતે કૂક થાય આ પુડલા જેમ જેમ કૂક થશે એટલે એમાં એકદમ સરસ એવા બબલ્સ આવશે અને પુડલા એકદમ સરસ જાળીદાર બનશે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જુઓ ઉપરથી પુડલા એકદમ સરસ રીતે ડ્રાય થવા લાગ્યા છે તો આટલા સરસ એવા ડ્રાય થઈ જાય પછી આપણે પુડલાની સાઈડને ચેન્જ કરી દઈશું તો તમે જુઓ આ રીતના ડ્રાય થયા તો હવે આપણે એને એકદમ સરસ રીતે સાઈડને ચેન્જ કરી દઈશું તો અહીંયા મેં ટોટલ બે ટી સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તો હવે આ સમયે આપણે તેલ એડ કરવાની જરૂર નથી તો બંને સાઈડથી આપણે પુડલાને આ રીતે ફેરવતા જાય અને સરસ રીતે કૂક કરી લેવાના તો એક સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી કર્યા પછી આપણે બીજી સાઈડથી પણ થોડા ક્રિસ્પી થવા દેસું તો તમે જુઓ આ રીતે ફેરવતા જશો એટલે જે તેલ હશે તેથી જ આ પુડલા સરસ રીતે કૂક થઈ જશે પુડલાને શેકતા મને ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્યો છે અને બંને સાઈડથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એની સાઈડને ચેન્જ કરી ચેક કરી લેવાનું હવે પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે બાકીના પુડલા તૈયાર કરીશું તો આ ગરમા ગરમ પુરલાને દહીં સાથે અને સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે ચા સાથે પણ આ પુડલા ખાઈ શકાય અને એકદમ ટેસ્ટી અને સાથે ખૂબ જ હેલ્ધી છે તો આ રીતે તમે મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ પસંદ આવશે આ રેસીપી માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તમને આ ગ્રીન પુડલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા આ માટે બે લાયકન બટનને પણ પ્રેસ કરજો તો આ રીતે એકવાર આ ટેસ્ટી અને હેલ્ધી ગ્રીન પુડલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ